જય જગન્નાથ. ભગવાન જગન્નાથની આ 147મી રથયાત્રા અને રંગે ચંગે તેનું આયોજન અને રથયાત્રા જ્યારે આગળ વધી રહી છે, ભગવાન જગન્નાથ ભક્તોના ખબર અંતર પૂછી રહ્યા છે. કારણ કે રથયાત્રા નીકળી ચૂકી છે અને નિયત સમય મુજબ રથયાત્રા આગળ ચાલી રહી છે ત્યારે ભક્તોમાં પણ એક અનેરો આનંદ, અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે ભક્તોએ મંગળાના દર્શન કર્યા, શૃંગારના દર્શન કર્યા અને ત્યારબાદ હવે સ્વયં ભગવાન, જે સામાન્ય દિવસોમાં ગર્ભગૃહમાં મંદિરમાં જઈને જ્યારે ભક્તો દર્શન કરવા માટે સામાન્ય દિવસોમાં જતા હોય છે, ત્યારે આ એક દિવસ એવો હોય છે કે જ્યારે સ્વયં ભગવાન જગદીશ એ ભક્તોના દર્શન કરવા માટે, ભક્તોના ખબર અંતર પૂછવા માટે જ્યારે તેમના વચ્ચે આવતા હોય છે, ત્યારે એક આનંદની લહેરખી એ હૃદયમાં ઉભી થતી હોય છે અને એક વર્ષ માટે એ આનંદની લહેરખી હંમેશા માટે એ સ્થાપિત રહી જતી હોય છે. ત્યારે સાથે સાથે સંગીતમાં જ્યારે ભગવાનની, સંગીતના માધ્યમથી જ્યારે ભગવાનની ભક્તિ કરવી હોય ત્યારે કેવી રીતે થાય, સંગીતમાં ભગવાનના કેવા પદો, કેવા સ્ત્રોત્ર એ રચવામાં આવ્યા છે કે જેથી કરીને તેમની અનુભૂતિ, તેમની નિકટતાની અનુભૂતિ કરી શકીએ, અને એના જ માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે દ્રષ્ટિબેન શાહ, અને એમની પાસેથી જ કોઈ સુંદર સ્તોત્ર, કોઈ સુંદર રચના ભગવાનની આપણે સાંભળીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે ગોવિંદ હરે.
રચના અને ખૂબ સુંદર આપની દ્રષ્ટિ ગાયકી છે અને ભગવાન નામ અને આ ભગવાન નામનો એક આખો સમૂહ અચ્યુતમ કેશવમ આ આખું ભગવાનના નામોનો સમૂહ છે અને ભગવાન નામનું જ્યારે ગાન કરવામાં આવે ત્યારે હૃદયમાં એક દિવ્ય શાંતિ એક દિવ્ય આનંદની ચોક્કસથી અનુભૂતિ થતી હોય છે અને ખાસ તો આ રચનામાં એવું કહેવામાં આવ્યું કે કોણ કહે છે કે ભગવાન આવતા નથી, ભગવાન ત્યારે આવે છે કે જ્યારે મીરા થાવ તો ભગવાન આવે છે, ભક્ત નરસિંહ થાવ તો ભગવાન આવે છે, જ્યારે આ રથયાત્રાનો પાવન અવસર છે અને ભગવાન જગન્નાથ જ્યારે ભક્તોના ખબર અંતર પૂછવા માટે ભક્તોની સાર સંભાળ લેવા માટે જ્યારે નગરમાં ફરી રહ્યા છે ત્યારે માધવ દાસ એ ખાસ યાદ આવે, ભગવાન જગન્નાથના એ અનન્ય ભક્ત, ત્યારે અનન્ય ભક્તિની રચના કેવી હોય એક અન્ય સંગીતના માધ્યમથી ગીતના માધ્યમથી ભગવાનના પદના માધ્યમથી એ જાણવાનો અને માણવાનો પ્રયત્ન કરીએ દ્રષ્ટિ પાસેથી. જબ સે રાધા શ્યામ કે નયન હુએ
રચના છે અને જેમાં ભગવાન કૃષ્ણ જ્યારે ગાયો ચરાવવા જાય છે ત્યારે ગોપીના હૃદયમાંથી કેવી ભાવના ઉત્પન્ન થાય છે એ ભાવને અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યો. હવે ભગવાન જગન્નાથની આ રથયાત્રા અને ભગવાન જગન્નાથની જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે કૃષ્ણ જેમણે પોતાની જીવનલીલા દરમિયાન હંમેશા જીવ માત્રનું કલ્યાણ જ તેમના મનમાં રમતું રહ્યું છે અને છેલ્લે ભગવદ્ ગીતા આપીને ગયા કે તેમના ગયા પછી પણ એમના મુખેથી નીકળેલી એ વાણી અત્યારે પણ લોકોના કલ્યાણ માટે એ કામ કરી જ રહી છે. પણ સાથે સાથે ભક્તોની એ લાગણી પણ હતી કે પ્રભુ આપ તો જતા રહેશો પણ આપનું કોઈ એક સ્વરૂપ જે અનંત કાળ સુધી ચીરકાળ સુધી સદાય ભક્તોની અભિલાષા પરિપૂર્ણ કરતું રહે એવું કંઈક સ્વરૂપ આપીને જાઓ. ત્યારે ભગવાન જ્યારે પોતાનો દેહ ત્યાગ કરે છે અને તેમને દાહ સંસ્કાર કરવામાં આવે છે પણ દાહ સંસ્કાર થઈ નથી શકતા, તેમનું શરીર નથી બળતું, તેમનું હૃદય એમના એમ અને એને સમુદ્રમાં પ્રવાહિત કરી દેવામાં આવે છે અને કાળક્રમે એ જ બ્રહ્મ તત્વ તેમનું હૃદય એ ભગવાન જગન્નાથમાં સ્થાપિત કરવામાં આવ્યું છે અને એટલા જ માટે આ ભગવાન જગન્નાથના સ્વરૂપનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ ભગવાન જગન્નાથનું સ્વરૂપ એ ખૂબ જ દયાળુ સ્વરૂપ છે. આ ભગવાન જગન્નાથનું સ્વરૂપ એ ભક્ત વત્સલ સ્વરૂપ છે. કારણ કે ભગવાન વિષ્ણુના 24 અવતાર અને 24 અવતારમાં એક પણ અવતાર એ નહીં હોય કે જે ભક્તના ખબર અંતર પૂછવા માટે નીકળે છે, પણ કૃષ્ણનું આ એક સ્વરૂપ એવું છે કે જે ભક્તોની હાલચાલ પૂછવા માટે તેમના સુધી પહોંચે છે અને તેમની મનોકામના પરિપૂર્ણ કરે છે. હવે દ્રષ્ટિ પાસેથી અન્ય એક ભગવાનની કોઈ રચના, કોઈ પદ એ સાંભળીએ અને આપણે ભગવાન જગન્નાથની ભક્તિમાં લીન થઈએ. દ્રષ્ટિ નાગર નંદ જી ના લાલ, નાગર નંદ જી ના લાલ, રાસ રમતા મારી નતણી કુવાણી,
પહાડીએ પણ હાંસ પોપટલીએ મોર, ભક્તિની પરાકાષ્ઠા હોય એટલે ભગવાન કોઈ પણ કાર્ય કરવામાં ક્યારેય એ પીછેહઠ નથી કરતા. એ જ્યારે પહેલી રચના આપણે સાંભળી એમાંથી આપણને ખ્યાલ આવે કે નાગર નંદજીના લાલ નથણી ખોવાણી હોય તો જડી હોય તો હાલ. એટલે ભગવાન પ્રત્યેની જે ભક્તિ છે જ્યારે એ અનન્ય થવા લાગે છે ત્યારે ભગવાન પણ ભક્તના દરેક કાર્ય દરેક મનોરથ એ પરિપૂર્ણ કરી દેતા હોય છે. કોઈ પણ જાતના મંત્ર તંત્ર કોઈ પણ જાતના વ્યવહારની જરૂર રહેતી નથી અને એ જ પરાકાષ્ઠા એ જ ભક્તિ ભગવાનની નિકટતા એ અપાવે છે, ભગવાનની સમીપતા એ અપાવે છે. દ્રષ્ટિ પાસેથી કોઈ અન્ય ભગવાનનું પદ કોઈ અન્ય એ ગીત આપણે સાંભળીએ કે જેનાથી આપણું પણ મન એ ભગવાનમાં લીન બને. દ્રષ્ટિ